નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડિયો પર આપણી આ YouTube ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડિયોમાં આપણે ગ્રામ રક્ષક દળની ભરતી વિશે માહિતી મેળવીશું. તો વિડિયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ YouTube ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ અવનવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, ગ્રામ રક્ષક દળની ભરતી આવી ગઈ છે, એટલે કે જીઆરડીની ભરતી આવી ગઈ છે, જે ધોરણ 3 પાસ ઉપર આ ભરતી છે. તો મિત્રો, કયા જિલ્લામાં આ ભરતી આવેલી છે અને તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે મેળવીશું, જેમાં લાયકાત, વયમર્યાદા અને કેટલીક અગત્યની તારીખો પણ જાણીશું. તો સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી ગ્રામ રક્ષક દળ અંગેની ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ. ગ્રામ રક્ષક દળ એટલે કે જીઆરડીની ભરતી. તો ભરતીની વિગતમાં આપણે જોઈએ તો મિત્રો, સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ સ્ટેશન ખાતે ગ્રામ રક્ષક દળમાં માનદ સભ્યોની ખાલી જગ્યાઓ ભરવા માટેની આ ભરતી આવેલી છે, જે અંતર્ગત વઢવાણ, લખતર, લીમડી, મૂડી, સાયલા, ચોટીલા, પાટડી અને ધાંગધ્રા વગેરે તાલુકા પોલીસ સ્ટેશનો અંતર્ગત આ ગ્રામ રક્ષક દળની ભરતી આવેલી છે અને આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓફલાઈન રહેશે. તો મિત્રો, ફોર્મ આપવાનું શરૂ થવાની તારીખ છે 4/10/2022, એટલે કે ગઈકાલથી આના ફોર્મ આપવાનું શરૂ થઈ ગયેલું છે, જ્યારે ફોર્મ મેળવવાની છેલ્લી તારીખ 10/10/2022 છે અને આ મેળવેલા ફોર્મ પરત જમા કરાવવાની છેલ્લી તારીખ 15/10/2022 છે. તો હવે મિત્રો, આપણે આગળ આ ગ્રામ રક્ષક દળ એટલે કે જીઆરડીની ભરતી વિશેની લાયકાત અને વયમર્યાદાની માહિતી મેળવીએ, જેમાં ધોરણ 3 પાસ અથવા તેથી વધુ અભ્યાસનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. તો આ પ્રમાણે મિત્રો, ધોરણ 3 પાસ કે તેથી વધુ ધોરણ ભણેલા હોય તેવા ઉમેદવારો આ ગ્રામ રક્ષક દળની ભરતી અંગેનું ફોર્મ ભરી શકે છે. ત્યારબાદ મિત્રો, ઉંમરની વાત કરીએ તો 20 વર્ષથી લઈ અને 50 વર્ષની વચ્ચેની વયમર્યાદા હોવી જોઈએ અને તે અંગે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. આ ઉપરાંત મિત્રો, રહેઠાણની વાત કરીએ તો પોલીસ સ્ટેશન વિસ્તારના ગામોના રહેવાસી હોવા જોઈએ અને આ રહેવાસી અંગે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ વગેરે પૈકી કોઈ પણ રજૂ કરી શકાશે. ત્યાર પછી મિત્રો, આપણે શારીરિક લાયકાતની વાત કરી લઈએ તો વજનમાં જોઈએ તો પુરુષ માટે 50 કિલોગ્રામ વજન ધરાવતા હોવા જોઈએ, જ્યારે મહિલા ઉમેદવાર હોય તો 40 કિલોગ્રામ વજન ધરાવતા હોવા જોઈએ. ત્યાર પછી ઊંચાઈની વાત કરીએ તો પુરુષની ઊંચાઈ 162 સેન્ટીમીટર ધરાવતા હોવા જોઈએ, જ્યારે મહિલા ઉમેદવાર છે તે 150 સેન્ટીમીટરની ઊંચાઈ ધરાવતા હોવા જોઈએ. અને ત્યાર પછી મિત્રો, આપણે દોડની વાત કરીએ તો પુરુષ ઉમેદવારે 800 મીટરની દોડ 4 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે, જ્યારે મહિલા ઉમેદવારોએ 800 મીટરની દોડ 5 મિનિટ અને 30 સેકન્ડ એટલે કે 5.5 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો, આપણે જોઈએ કે આ ફોર્મ ક્યાંથી મેળવવું અને ક્યાં જમા કરાવવું. તો મિત્રો, પોતાના રહેણાંકના વિસ્તારના પોલીસ સ્ટેશન ખાતેથી આ ફોર્મ મેળવી શકાશે અને આ અરજી ફોર્મ ભરી અને સ્વપ્રમાણિત પ્રમાણપત્રો સાથે જે તે વિસ્તારના પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવાનું રહેશે. તો આ અંતર્ગત સમાવિષ્ટ પોલીસ સ્ટેશનની વાત કરીએ તો વઢવાણ, લખતર, લીમડી, બુડી, સાયલા, ચોટીલા, પાટડી અને ધાંગધ વગેરે તાલુકા પોલીસ સ્ટેશન ખાતેથી આ ફોર્મ મેળવી અને પ્રમાણપત્રો સાથે ત્યાં જ જમા કરાવી શકાશે. તો હવે મિત્રો, આપને આ જે જાહેરાત આવેલી છે તે જાહેરાત પણ બતાવી દઈએ. તો આ પ્રમાણે મિત્રો, ન્યૂઝપેપરમાં કટિંગ આવેલું છે, ગ્રામ રક્ષક દળ માનદ સભ્યોની ભરતી અંગેની જાહેરાત. તો તમે આ જાહેરાત જોઈ શકો છો. મિત્રો, આશા રાખું કે જે સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ રક્ષક દળ અંગેની ભરતી આવેલી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં
ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.